જેથી મિત્રો આજે આપણે યુનિટ ધોરણ 7 નો યુનિટ 1 એમ આઈ લોસ્ટ ની એક્ટિવિટી 1 જે છે એના વિશે આપણે જોઈશું. તો એની જે સૂચના છે, યોર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન્સ, ફોલો ધેમ. ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનાઓ. તમારા ટીચર જે શિક્ષક છે તમને સૂચના આપશે, એને શું કરવાનું છે, ફોલો એટલે અનુસરવાની છે, એ પ્રમાણે કરવાનું છે. પેલું છે, ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર રાઇટ થમ્બ. એટલે ક્લોઝ એટલે બંધ કરવાની છે, રાઇટ એટલે જમણી, નોસ્ટ્રેલ એટલે નસકોરું, જે જમણું નસકોરું છે એને બંધ કરવાનું છે. વિથ યોર રાઇટ થમ્બ, રાઇટ એટલે જમણું અને થમ્બ એટલે અંગૂઠો. જમણા અંગૂઠાથી તમારે જમણું જે નસકોરું છે એને બંધ કરવાનું છે. બીજું છે, બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રેલ ટીલ યોર લંગ્સ આર ફૂલ. બ્રેથ ઇન, બ્રેથ ઇન એટલે અંદર શ્વાસ લેવાનો છે, સ્લોલી એટલે ધીરે ધીરે, થ્રુ એટલે દ્વારા, યોર લેફ્ટ નોસ્ટ્રેલ, લેફ્ટ એટલે ડાબી, નોસ્ટ્રેલ એટલે નસકોરું, જે ડાબું નસકોરું છે એમાં થઈને ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. ટીલ યોર લંગ્સ આર ફૂલ, લંગ્સ એટલે તમારા જે ફેફસા છે એ હવાથી ભરાઈ જાય, શ્વાસ લઈએ એ હવાથી ભરાઈ જાય ત્યાં સુધી તમારે એ શ્વાસ લેવાનો છે. ત્રીજું, નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રેલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે નાવ એટલે હવે, ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રેલ, લેફ્ટ એટલે ડાબી જે નસ, ડાબું જે નસકોરું છે એને તમારે બંધ કરવાનું છે. શાનાથી બંધ કરવાનું છે, યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર, બીજા નંબરની અને ત્રીજા નંબરની જે ફિંગર એટલે આંગળી છે એનાથી તમારે ડાબું જે નસકોરું છે એને બંધ કરવાનું છે. ચોથું ઇન્સ્ટ્રક્શન છે, રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ. તો રિમૂવ એટલે દૂર કરવાનું છે અથવા હટાવવાનું છે, યોર થમ્બ જે તમારો અંગૂઠો છે એને હટાવવાનો છે, ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ, રાઇટ એટલે જે જમણું નસકોરું, નોસ્ટ્રીલ એટલે નસકોરું છે એના પરથી તમારો અંગૂઠો હટાવવાનો છે. એન્ડ બ્રેથ આઉટ એટલે પછી ત્યાંથી શ્વાસ બહાર કાઢવાનો છે, બ્રીથ આઉટ એટલે શ્વાસ બહાર કાઢવાનો છે. પછી પાંચમી ઇન્સ્ટ્રક્શન છે, બ્રેથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રીલ. બ્રેથ ઇન એટલે શ્વાસ અંદર લેવાનો છે, સ્લોલી એટલે ધીરે ધીરે, થ્રુ એટલે દ્વારા, યોર રાઇટ નોસ્ટ્રીલ એટલે જમણી, રાઇટ એટલે જમણી, નોસ્ટ્રીલ એટલે નસકોરું, જે જમણું નસકોરું છે એના દ્વારા ધીરે ધીરે શ્વાસ અંદર લેવાનો છે. અને છઠ્ઠું છે, રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ. રિમૂવ એટલે દૂર કરવાનું છે, હટાવવાની છે, યોર ફિંગર ફ્રોમ ધ લેફ્ટ, લેફ્ટ એટલે ડાબી અને નોસ્ટ્રીલ એટલે નસકોરું, જે ડાબું નસકોરું છે એના પરથી તમારે આંગળી હટાવવાની છે. એન્ડ બ્રેથ આઉટ અને ત્યાંથી શ્વાસ બહાર કાઢવાનો છે. તો આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે આ કાર્ય કરવાનું છે, આ એક્ટિવિટી કરવાની છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો એક્ટિવિટી 2 જે છે એમાં પ્લે ધ ગેમ, યોર ટીચર વિલ હેલ્પ યુ. આ ગેમ રમવાની છે અને તમારા શિક્ષક તમને મદદ કરશે. તો અહીંયા પહેલું લખ્યું છે, ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ, ટ્વિસ્ટ એટલે ખેંચવું, લેફ્ટ એટલે ડાબું, જે ડાબો જે ઇયર એટલે કાન છે, ડાબું જે કાન છે એને તમારે ખેંચવાનો છે અથવા તો મચેડવાનો છે, બરાબર છે. તો આ પહેલી. ત્યારબાદ બીજું છે, બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ્સ. બ્લિંક એટલે આંખો પટપટાવવાની છે અથવા તો આંખોને ખોલ બંધ કરવાની છે. 8 ટાઈમ્સ એટલે 8 વખત તમારે આંખોને ખોલવાની અને બંધ કરવાની છે. ત્યારબાદ ત્રીજું છે, પિંચ યોર ફ્રેન્ડ. પિંચ એટલે ચૂંટણી ખનવાની છે, તમારો જે મિત્ર છે એને તમારે ચૂંટણી ખનવાની છે. ત્યારબાદ ત્રીજું છે, યાન 3 ટાઈમ્સ. યાન એટલે બગાસું ખાવાનું છે, કેટલી વખત, 3 ટાઈમ્સ એટલે 3 વખત, 3 વખત બગાસું ખાવાનું છે. ત્યારબાદ છે, નોડ યોર હેડ વન્સ. નોડ એટલે હલાવવાનું છે, હેડ એટલે માથું, વન્સ એટલે એક વખત, તમારું માથું એક વખત હલાવવાનું છે. ત્યારબાદ છે, સ્ટેન્ડ ઓન વન લેગ ફોર એ મિનિટ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવાનું છે, ઓન વન લેગ એટલે એક ઉપર, એક પગ ઉપર ઊભા રહેવાનું છે, ફોર અ મિનિટ, એક મિનિટ માટે એક પગ પર ઊભા રહેવાનું છે, બરાબર છે. આ રીતની એક ગેમ છે જેમાં ચિઠ્ઠી બનાવીને બાળકોને આપવાની અને પછી આ પ્રમાણે
જેના હાથમાં આ રીતના જે ચિઠ્ઠી આવે છે એ પ્રમાણે એક્ટિવિટી કરવાની છે. બરાબર છે. ત્યારબાદની એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 3. જો એક્ટિવિટી 3 છે, વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. આ નીચે પ્રમાણેના વાક્યો છે તે તમે ક્યાં સાંભળો છો એના વિશે તમારે લખવાનું છે. રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક, અને એ સ્થળનું નામ તમને અહીંયા ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું છે. ઉદાહરણ પહેલું આપ્યું છે, પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. બોમ્બે સેન્ટ્રલના જે પેસેન્જર એટલે મુસાફરો છે એમને વિનંતી કરવામાં આવે છે, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવામાં આવે છે કે તેઓ રીચ એટલે પહોંચે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચે. તો આ આપણે ક્યાં સાંભળીએ છે, તો રેલવે સ્ટેશન પર, એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં રેલવે સ્ટેશન લખેલું છે. બરાબર છે. હવે આપણે બીજા સેન્ટેન્સીસ આપેલા છે, તો એ સેન્ટેન્સીસ આપણે ક્યાં સાંભળીએ છે એ સ્થળનું નામ આપણે અહીંયા આપેલી જે ખાલી જગ્યા છે ત્યાં લખવાનું છે. તો પહેલું છે, ડિપોઝિટ યોર કેશ હિયર, તમારા પૈસા અહીંયા જમા કરો, ડિપોઝિટ એટલે જમા કરાવો. બરાબર. તો આ આપણે ક્યાં સાંભળીએ છીએ, બેંક પર. બરાબર છે. આપણે બેંક હોય ત્યાં આપણે સાંભળીએ છીએ. બીજું છે, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. વિઝિટર એટલે મુલાકાતીઓ, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવામાં આવે છે, ટચ એટલે સ્પર્શ, નોટ ટુ ટચ એટલે સ્પર્શ ન કરવો, સ્ટેચ્યુ એટલે પૂતળું. જે મુલાકાતીઓ છે એમને વિનંતી કરવામાં આવે છે કે જે પુતળું છે એને સ્પર્શ કરે નહીં. બરાબર. ત્યારબાદ ત્રીજું છે, તો બીજામાં શું આવશે જવાબ એનો, મ્યુઝિયમ. બરાબર છે. ક્યાં આવશે, મ્યુઝિયમમાં. આ રીતની આપણે સૂચના સાંભળીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. ઇન્જર્ડ એટલે ઘવાયેલો માણસ છે, એને આપણે એક્સરે રૂમમાં લઈ જવાનો છે. તો આ પ્રકારની સૂચના આપણે ક્યાં સાંભળીશું, તો હોસ્પિટલમાં. ચોથું છે, ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ડૉક્ટર સોલંકી પ્લીઝ, મહેરબાની કરીને ઇમરજન્સી જે આપતકાલીન જે વોર્ડ છે ત્યાં પહોંચો. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીશું, હોસ્પિટલમાં. પાંચમું છે, નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. હવે નાવ એટલે હવે આપણે શ્રીમાન બંસલ ઝાને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશું. બરાબર. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીએ છે, તો આવી સૂચના આપણે સ્કૂલ પર કોઈ ફંક્શન હોય ત્યારે આપણે સાંભળીએ છે. છઠ્ઠું છે, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિજિએટલી. શ્રીમાન પટેલ, જે ટિકિટ વિન્ડો એટલે ટિકિટ બારી છે ત્યાં ઇમિજિએટલી એટલે તાત્કાલિક પહોંચી જાઓ. બરાબર છે. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીએ છીએ, તો આવી સૂચના આપણે રેલવે સ્ટેશન પર સાંભળીએ છે. ત્યારબાદ સાતમું છે, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલફોન્સ. વ્યુઅર્સ એટલે જે દર્શકો છે એમને રિક્વેસ્ટ એટલે વિનંતી કરવામાં આવે છે કે તે સ્વિચ ઓફ ધેર સેલફોન્સ, એટલે એમના જે મોબાઈલ છે સ્વિચ ઓફ એટલે બંધ કરી દે. તો આવી સૂચના આપણે સિનેમા હોલમાં સાંભળીએ છીએ. પછી આઠમું છે, યોર એટેન્શન પ્લીઝ, કૃપયા ધ્યાન આપો. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીએ છીએ, તો આવી સૂચના એરપોર્ટ પર આપણે સાંભળીએ છીએ. નવમું છે, ધ હાવરા એક્સપ્રેસ વિલ અરાઈવ ઓન ટાઈમ, એટલે જે હાવરા એક્સપ્રેસ છે એ એના સમયે આવશે. બરાબર છે. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીએ છીએ, તો રેલવે સ્ટેશન પર. ત્યારબાદ દસમું છે, પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. ડાકોર મેલાની જે ખાસ બસ છે એના જે પેસેન્જર એટલે મુસાફરો છે એમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પ્લેટફોર્મ નંબર 7 પર જાય. તો આ સૂચના આપણે ક્યાં સાંભળીશું, તો બસ સ્ટેશન પર. બરાબર છે. ત્યારબાદ અગિયારમું છે, નાવ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ ઇંગ્લિશનું પ્લે એટલે નાટક, ઇંગ્લિશનું એક નાટક રજૂ કરશે. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીએ છીએ, તો સ્કૂલમાં. ત્યારબાદ બારમું છે, નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. હવે કુમારી રાજલક્ષ્મી અને શ્રીમાન રાજગોપાલ ભરતનાટ્યમ રજૂ કરશે. તો આવું આપણે ક્યાં સાંભળીએ છીએ, તો થિયેટરમાં. ત્યારબાદ તેરમું છે, ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન અર, એટલે કે ફ્લાઇટ નંબર 363 છે એ એક કલાક મોડી છે. તો આવી સૂચના આપણે ક્યાં સાંભળીશું, તો આવી સૂચના આપણે
એરપોર્ટ પર આ સાંભળીએ છે, બરાબર છે? તો આ રીતના આમાં લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી બી છે, સ્ટડી ધ મેપ. અહીંયા એક મેપ નકશો આપ્યો છે, મેપ એટલે નકશો, એને આપણો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા પહેલું છે બગીચો, બગીચો છે, ગાર્ડન છે, બરાબર. ત્યારબાદ બેંક છે, બેંકની બાજુમાં પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશનની બાજુમાં મ્યુઝિયમ છે, બરાબર છે. અને મ્યુઝિયમની આગળ રોડ છે, તો રોડ છે એ જ કયો રોડ છે, એ ગાંધી રોડ છે. અને એની બાજુમાં રેલવે સ્ટેશન છે, બરાબર. હવે રેલવે સ્ટેશનથી આમ આવીએ તો એક રોડ આપ્યો છે, એ રોડનું નામ છે SG રોડ, બરાબર. તો રેલવે સ્ટેશનની સામે જોઈએ તો હોસ્પિટલ છે, અને હોસ્પિટલની નજીકમાં જોડે એક પાર્ક એટલે કે બગીચો છે, અને હોસ્પિટલની આગળ પોસ્ટ ઓફિસ છે, બરાબર. હવે પોસ્ટ ઓફિસ છે એની આગળ જઈએ તો ફરી પાછો પેલો જે ગાંધી રોડ આવી જાય છે. હવે એની આગળ જોઈએ તો સિનેમા હોલ છે, બરાબર છે, સિનેમા હોલ છે. અને એની બાજુમાં ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે, એટલે કે પ્રવાસીઓ માટે માહિતી આપતી એક ઓફિસ અહીંયા આવેલી છે. ત્યારબાદ લાઇબ્રેરી છે એની બાજુમાં, એટલે કે પુસ્તકાલય છે, બરાબર છે. અને આ બધાની આગળ પાર્કિંગ છે ગાડીઓ માટેનું. એની આગળ જોઈએ તો કેફે છે, કેફે એટલે એક પ્રકારનો ચા નાસ્તો મળતી એક પ્રકારની હોટલ ટાઈપ, બરાબર છે. ત્યારબાદ એની બાજુમાં સુપર માર્કેટ છે, સુપર માર્કેટની બિલકુલ બાજુમાં બસ સ્ટોપ છે, બરાબર છે. અને એની આગળ જોઈએ તો થિયેટર છે, અને થિયેટરની બાજુમાં સ્કૂલ છે, બરાબર. હવે જે બસ સ્ટોપ છે એની બાજુમાં એક રોડ છે, એ રોડનું નામ છે નેહરુ રોડ છે. હવે એ નેહરુ રોડથી આગળ જઈએ તો કોયલ રોડ આવે છે, અને કોયલ રોડની બાજુમાં હોટેલ છે, હોટેલ છે, એની બાજુમાં એરપોર્ટ છે, અને એરપોર્ટની સામે પાર્કિંગ છે ગાડીઓ માટે, બરાબર છે. તો આ આપણે આ રીતનું આ મેપ છે. હવે મેપનો આપણે અભ્યાસ કર્યો છે, હવે ત્યારબાદ એના પછીની જે એક્ટિવિટી છે એ જોઈએ. તો જો રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે વેધર ધી આર ટ્રુ ઓર ફોલ્સ. હવે આપણે આ વાક્ય વાંચવાના છે, અને આપણે કહેવાનું છે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. તો પહેલું છે, ધ કેફે ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. એટલે કે જે કેફે છે એ નેહરુ રોડ અને ગાંધી રોડના ખૂનામાં આવેલો છે. તો આપણે નકશો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે સાચું છે કે ખોટું છે વાક્ય. તો જોઈએ તો આ કેફે છે, આ રહ્યો આ કેફે છે એ નેહરુ રોડ અને ગાંધી રોડના ખૂનામાં આવેલો છે. એટલે આ વાક્ય કેવું થયું, પહેલા નંબરનું વાક્ય કેવું છે, સાચું છે, બરાબર છે. હવે બીજું વાક્ય છે, ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ ધ મ્યુઝિયમ. પોલીસ સ્ટેશન છે એ બેંક અને મ્યુઝિયમની વચ્ચે છે. તો આપણે નકશો જોઈ લઈએ તો જોઈએ આ પોલીસ સ્ટેશન એ બેંક અને મ્યુઝિયમની બિલકુલ વચ્ચે વચ આવેલું છે. એટલે આ જે બીજા નંબરનું જે વાક્ય છે એ કેવું થશે, સાચું થશે, બરાબર. ત્રીજું છે, ધ થિયેટર ઇઝ ઓન ધ કોર્નર ઓફ SG રોડ એન્ડ કોયલ રોડ. જે થિયેટર છે એ SG રોડ અને કોયલ રોડના ખૂનામાં આવેલું છે. તો આપણે નકશો જોઈએ તો આ થિયેટર અહીંયા છે, એ કોયલ રોડ અને નેહરુ રોડના ખૂનામાં છે, બરાબર. એ SG રોડના ખૂનામાં આવેલું નથી. એટલે ત્રીજા નંબરનું વાક્ય કેવું થશે, ખોટું થશે. ત્રીજા નંબરનું જે વાક્ય છે એ કેવું થશે, ખોટું થશે. ત્યારબાદ ચોથું છે, ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. જે પુસ્તકાલય છે એ સ્કૂલની બાજુમાં છે. તો આપણે જોઈએ તો લાઇબ્રેરી અને સ્કૂલ નજીકમાં છે, બરાબર. તો આ વાક્ય કેવું થશે, સાચું થશે. ચોથા નંબરનું વાક્ય કેવું છે, સાચું. ત્યારબાદ પાંચમું છે, ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. બસ સ્ટોપ છે એ રેલવે સ્ટેશનની નજીકમાં છે. તો આપણે જોઈએ તો બસ સ્ટોપ ક્યાં છે, આ બસ સ્ટોપ અહીંયા છે અને રેલવે સ્ટેશન અહીંયા છે. તો બિલકુલ નજીકમાં છે નહીં, એ તો ખૂબ જ દૂર છે, બરાબર. એટલે આ પાંચમા નંબરનું જે વાક્ય છે એ કેવું થશે, ખોટું થશે. ત્યારબાદ છઠ્ઠું છે, ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. એટલે કે જે મ્યુઝિયમ છે, સંગ્રહાલય છે, એ સિનેમા હોલની ઓપોઝિટ એટલે સામે અથવા વિરુદ્ધ દિશામાં છે. તો જોઈએ તો આ મ્યુઝિયમ છે અને આ સિનેમા હોલ છે એ બિલકુલ એની સામે આવેલું છે. એટલે આ વાક્ય કેવું થશે, સાચું થશે. એટલે છઠ્ઠા નંબરનું વાક્ય કેવું થશે, સાચું. એટલે આપણે જોયું તો પહેલું વાક્ય સાચું છે, બીજું સાચું છે, ત્રીજું ખોટું છે, ચોથું સાચું છે, પાંચમું ખોટું છે અને છઠ્ઠું સાચું છે, બરાબર. આ રીતના આપણે નકશાનો અભ્યાસ કરીને વાક્ય સાચા છે કે ખોટા એ આપણે જોયા. હવે આપણે એક્ટિવિટી સી જોઈશું. તો એક્ટિવિટી સી છે, એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. કૌંસમાં આપેલા અહીંયા જે બોક્સ છે એમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બોક્સમાં જે શબ્દ છે જોઈ લે, બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ
ની પછી, ના પછી, નિયર, બાજુમાં અથવા પાસે, ઓન ધ કોર્નર ઓફ, ના ખૂનામાં, ઇન ફ્રન્ટ ઓફ, ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે સામે અથવા વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો પહેલું છે ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો સુપર માર્કેટ છે એ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ, તો એ આપણે જોઈએ, નકશો જોઈ લઈએ તો આપણને અંદાજ આવશે. તો સુપર માર્કેટ અને બસ સ્ટોપ જુઓ, તમે સુપર માર્કેટ અને બસ સ્ટોપ બિલકુલ નજીકમાં છે. તો નેક્સ્ટ ટૂલ આપણે લખીશું અહીંયા, તો સુપર માર્કેટ ઇઝ, ધ સુપર માર્કેટ ઇઝ નેક્સ્ટ ટુ ધ બસ સ્ટોપ. સુપર માર્કેટ બસ એ બસ સ્ટોપની નેક્સ્ટમાં પછી આવે છે, બરાબર, એટલે જોડે જોડે છે. ધ સુપર માર્કેટ ઇઝ નેક્સ્ટ ટુ ધ બસ સ્ટોપ. ત્યારબાદ બીજું છે ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ છે એ ઇન ફ્રન્ટ ઓફ, ક્યાં છે ઇન ફ્રન્ટ ઓફ, આપણે જોઈએ નકશામાં જોઈએ, તો કાર પાર્કિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. અહીંયા જો કાર પાર્કિંગ છે ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ છે, એની સામે જ છે, એરપોર્ટની સામે છે, એટલે બીજામાં આવશે ઇન ફ્રન્ટ ઓફ. ધ કાર પાર્કિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. ત્યારબાદ ત્રીજું છે ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. બેંક છે એ સ્કૂલની ક્યાં આગળ આવી છે તે જોઈએ આપણે. આ સ્કૂલ છે અને બેંક છે, બિલકુલ સામસામે છે, બરાબર. તો આમાં સામસામે છે તો આપણે શું લખશું, આમાં લખીશું ઓપોઝિટ. શું લખશું આપણે એમાં, ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. બેંક એ સ્કૂલની સામે આવેલી છે. ત્યારબાદ ચોથું છે ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. તો જોઈએ સ્કૂલ અને લાઇબ્રેરી જોઈ લઈએ ક્યાં છે. સ્કૂલ અને લાઇબ્રેરી નજીકમાં છે, તો અહીંયા આપણે શું લખશું, ધ સ્કૂલ ઇઝ નિયર ધ લાઇબ્રેરી. અને પાંચમું છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો પોસ્ટ ઓફિસ છે ક્યાં છે, પોસ્ટ ઓફિસ આવી રહી એ નેહરુ રોડ અને ગાંધી રોડના, નેહરુ રોડ અને ગાંધી રોડના ખૂણામાં આવેલી છે, બરાબર. તો આપણે ત્યાં લખીશું કે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નેહરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ નેહરુ રોડ અને ગાંધી રોડના ખૂણામાં આવેલી છે, બરાબર છે. તો આ રીતના આપણે એમાં ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. ત્યારબાદ એક્ટિવિટી ડી, રીડ ઇટ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન એનેક્ટ ઇટ. આપણે ડાયલોગ વાંચવાનો છે. તો જોઈએ, રિસેપ્શનિસ્ટ એટલે કે કોઈપણ વ્યક્તિનો આતિથ્ય સત્કાર કરો અથવા એને થોડી જે માહિતી જોઈતી એના વિશે માહિતગાર કરો એ રિસેપ્શનિસ્ટ એને કહેવાય, બરાબર છે. તો રિસેપ્શનિસ્ટ સેઝ ગુડ મોર્નિંગ સર, શુભ સવાર સાહેબ. ટુરિસ્ટ સેઝ, જે પ્રવાસી છે એ કહે છે ગુડ મોર્નિંગ, શુભ સવાર. ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય, મ્યુઝિયમ એટલે સંગ્રહાલય, નિયર બાય એટલે નજીકમાં. શું અહીંયા કોઈ નજીકમાં સંગ્રહાલય છે. રિસેપ્શનિસ્ટ સેઝ યસ ધેર ઇઝ, જે રિસેપ્શનિસ્ટ છે તે કહે છે હા ત્યાં છે. ટુરિસ્ટ સેઝ કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ, તમે મને કહેશો એ મ્યુઝિયમ જે સંગ્રહાલય છે એ તરફ જવાનો રસ્તો મને તમે કહેશો. રિસેપ્શનિસ્ટ સેઝ યસ અફકોર્સ, હા ચોક્કસ. ગો અલોંગ કોયલ રોડ અન્ટિલ યુ કમ ટુ એસજી રોડ. કોયલ રોડ પર તમારે જવાનું છે જ્યાં સુધી તમે એસજી રોડ સુધી ના પહોંચો, ત્યાં સુધી તમારે કોયલ રોડ પર જવાનું છે. ક્રોસ નેહરુ રોડ એન્ડ ટર્ન રાઈટ, નેહરુ રોડ છે એને ક્રોસ કરીને આગળ વધવાનું છે અને ત્યાંથી રાઈટ એટલે જમણી તરફ વળવાનું છે. ગો પાસ ધ બેંક એન્ડ ધ પોલીસ સ્ટેશન, પછી તમારે ત્યાંથી બેંક અને પોલીસ સ્ટેશન છે ત્યાં થઈને જવાનું છે. ઇટ્સ ઓન યોર લેફ્ટ, જે તમારી ડાબી બાજુ છે. યુ કાન્ટ મિસ ઇટ, તે તમે મિસ એટલે ભૂલતા નહીં. ટુરિસ્ટ જે પર્યટક છે કહે છે, પ્રવાસી કહે છે થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ, રિસેપ્શનિસ્ટ કહે છે તમારું સ્વાગત છે.